ભરૂચ જિલ્લામાં નીકળનાર રથયાત્રાને કોરોનાનું ગ્રહણ નડ્યું છે. જિલ્લામાં અલગ અલગ સ્થળોએથી નીકળતી રથયાત્રા રદ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. પરંતુ કોરોના મહામારીના કારણે ભરૂચ જિલ્લામાં અલગ અલગ સ્થળોએથી નીકળતી રથયાત્રા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં સમસ્ત ભોઈ જ્ઞાતિપંચ તેમજ આશ્રય સોસાયટીમાં આવેલા ઉડિયા સમાજના જગન્નાથ મંદિર, ઇસ્કોન મંદિર તો અંકલેશ્વરમાં ભરૂચી નાકા નજીક આવેલા જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જો કે કોરોના મહામારીના કારણે સતત બીજા વર્ષે આ મંદિરોએથી રથયાત્રા નીકળશે નહીં. ભગવાનના રથ માત્ર મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવશે અને પૂજન અર્ચન કરવામાં આવશે. ભક્તો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ભગવાનના દર્શન કરી શકશે. તારીખ 12 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાઓ રાજ્યભરમાં નીકળતી હોય છે. ભરૂચ જિલ્લામાં પણ પરંપરાગત રીતે 4 જગ્યાએ રથયાત્રા નીકળતી હતી અને આ વખતે એક નવી રીતે 5 જગ્યાની રજૂઆતો મળેલ. ગઈકાલે સરકારશ્રીએ સ્ટ્રીક્ટ ગાઈડલાઇન સાથે રથયાત્રા કાઢવાની મંજૂરી આપેલ, પરંતુ ભરૂચ જિલ્લાના આ 5-5 આયોજકો, જે પૈકી ફુરજા ખાતેથી નીકળનાર, ઉત્કલિયા એસોસિએશન દ્વારા નીકળનાર, અંકલેશ્વર ખાતેથી નીકળનાર, આમોદ ખાતેથી નીકળનાર અને કસક સર્કલથી નીકળનાર રથયાત્રાના આયોજકોને બોલાવી એમની સાથે વાતચીત કરી, પ્રવર્તમાન કોવિડ ગાઈડલાઇન સંદર્ભે સમજ કરી અને વિસ્તૃત વાતચીત કરતા આ તમામ આયોજકોએ રથયાત્રા પરંપરાગત રૂટ ઉપર નહીં નીકળવાની અને મંદિરમાં જ રથને ફેરવી અને રથયાત્રા સંપૂર્ણ કરવાની લેખિત બાંહેધરી આપેલ છે. ખૂબ સારી વાત છે. એ બદલ હું તમામનો પ્રશાસન અને પોલીસ વિભાગ તરફથી આભાર માનું છું. સાથે સાથે આપના મીડિયાના માધ્યમથી હું ભરૂચ જિલ્લાના નાગરિકોને વિનંતી કરું છું કે રથયાત્રાના દિવસે મોટી સંખ્યામાં મંદિર ખાતે ઉપસ્થિત થઈ અને સોશિયલ ડિસ્ટન્સનું ભંગ ન થાય એ પ્રકારે કોવિડ-19ની જે સંદર્ભેની જે ગાઈડલાઇન છે એનું પાલન કરે અને આપણો જિલ્લો કોરોના મુક્ત રહે એ માટે આપ સૌ સહયોગી બનો એવી મારી આપ સૌને વિનંતી છે. કેતન રાણાનો રિપોર્ટ, SNI ન્યૂઝ, ભરૂચ.